नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 12 अंग्रेजी विषय में यूनिट 3 અને રીડ 1 છે મેનેજ યોર સ્ટ્રેસ એનો આપણે અભ્યાસ છે એ કરીશું। હવે મેનેજ યોર સ્ટ્રેસ, હવે મતલબ વર્તમાન સમયમાં એ વાત છે કે આપણે ફાસ્ટ જીવન જીવી રહ્યા છીએ, ભાગદોડ કરવું આપણું જીવન છે, અને આ ભાગદોડ કરવાના જીવનમાં આપણે તણાવ અનુભવીએ છીએ, તો આપણે સ્ટ્રેસથી કઈ રીતે મુક્ત રહી શકીએ અથવા આપણને ઓછામાં ઓછો તણાવ થાય એ માટે કયા પ્રકારનું જીવન, કયા પ્રકારની જીવનશૈલી અપનાવી જેથી ઓછામાં ઓછો આપણે સ્ટ્રેસ અનુભવીએ અને આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ સારામાં સારી રીતે શ્રેષ્ઠ રીતે કરી શકીએ એ ખૂબ જરૂરી છે। તો એમની બધી વાત અહીંયા પાઠમાં મેનેજ યોર સ્ટ્રેસ માં કરી છે અને એ ખૂબ મહત્વની છે કે રોજબરોજના જીવનમાં આપણે જે ક્ષેત્રમાં કાર્ય કરતા, વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી પણ તણાવ અનુભવે, ઓફિસમાં કામ કરતો કર્મચારી તણાવ અનુભવે, દરેક માણસ છે એ કોઈ ને કોઈ પ્રકારનો એ તણાવ અનુભવે, અને આ સ્પર્ધાનો સમય છે, કોમ્પિટિશનનો સમય છે, અને એ સમયમાં આપણે બીજા સાથેની સ્પર્ધાઓમાં અથવા આપણે જે પણ કાર્ય કરીએ કરતા હોય ત્યાં આપણે કોઈ ને કોઈ પ્રકારે તણાવ અનુભવીએ, તો આ તણાવમાંથી કેમ મુક્ત, તણાવ આપણા શરીરને ખૂબ જ એ નુકસાનકારક છે અને આપણે જે પણ કાર્ય કરતા હોય એ કાર્ય યોગ્ય રીતે પણ થઈ શકતું નથી। તો આ બધી બાબતો એ આપણા માટે ખૂબ જ અગત્યની છે, ખૂબ જ મહત્વની છે, એ બધાની સરસ રીતે કંઈ વાત, એ બધાની સરસ રીતે સમજ આપી છે અને એ બાબત આપણે સમજવાની આપણે આગળ જોઈએ તે પહેલાં જે અનફેમિલિયર વર્ડ્સ છે એનો પરિચય લઈ, ઇમ્પોઝ એટલે લાદવું, કોન્સન્ટ્રેટ એટલે આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તો ધ્યાન કેન્દ્રિત કરવું, કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી, ટાસ્ક એટલે કાર્ય, ગ્રાસ્પ એટલે કોઈની મજબૂત પકડ કોઈ પણ બાબતની, અને રિટ્રીવ એટલે ફરીથી કોઈ પણ પ્રાપ્ત કરવું મેળવવું એના માટે રિટ્રીવ શબ્દ છે। હવે તણાવ છે એ કઈ રીતના આપણને ઓછામાં ઓછો થાય એની સરસ મજાની સમજ, સરસ મજાની વાત એ અહીં કરી છે, જોઈએ પાઠમાં। માઇન્ડ ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, આપણું મન, લાગણી અને શરીર છે ને એ એકબીજા સાથે નજીકથી જોડાયેલા છે, એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે, એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર અને હંમેશા એક સાથે કામ કરે છે, તો આપણું મન, આપણું શરીર અને લાગણી છે એ એકબીજા સાથે જોડાયેલા છે અને હંમેશા એક સાથે કામ કરે છે। આ ત્રણેય બાબત, આ ત્રણેય જે શરીરની વાત છે એ ઇટ હેલ્પ્સ ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, ઇટ હેલ્પ્સ એ આપણને મદદરૂપ થાય છે, એ આપણને મદદરૂપ થાય છે ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, વધારે સ્પષ્ટ રીતે, વધારે સ્પષ્ટ રીતે, વધારે સ્પષ્ટ રીતે એ આપણને અલગ પાડવા માટે, જુદા પાડવા માટે એ આપણને મદદરૂપ થાય છે। ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે છે એને દૂર કરવા માટે, તમે એને દૂર કરવા માટેનો જો પ્રયત્ન છે એ કરતા હો, તો ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, તમે એને દૂર કરવા માટે, એને જુદું પાડવા માટેનો જો પ્રયત્ન છે ને એ કરતા હોય એમના માટે, તો ઇટ હેલ્પ્સ આપણને મદદરૂપ થાય છે, એનાથી આપણે ડિફરન્શિયેટ જુદું પાડીએ વધારે સ્પષ્ટ, મોર વધારે સ્પષ્ટ રીતે, ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ તમે એને પ્રયત્ન કરો છો વધારે સેપરેટલી એ સમજવા માટે, યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, તમારી જે માનસિક ક્ષમતા છે જીવનમાં કોઈ પણ કાર્ય સારી રીતના કરવા માટે, જેમ શારીરિક ક્ષમતાની જરૂર છે એમ માનસિક ક્ષમતા પણ હોવી જોઈએ, અને માનસિક ક્ષમતા હોય ને તો જ આપણે આપણું જે પણ કાર્ય છે એ સારી રીતના કરી શકીએ। તો
યોર મેન્ટલ કેપેસિટી, તમારી જે માનસિક ક્ષમતા છે ને, આર યોર એબિલિટી, એ તમારી શક્તિ છે ટુ કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવા માટે, ટુ ટેક એ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી જે પણ માહિતી છે, જે પણ જગ્યાએ, જે પણ ક્ષેત્રમાં હોય એ જગ્યાએ નવી માહિતી છે એ પ્રાપ્ત કરવા માટે, નવી માહિતી મેળવવા માટે, એન્ડ ટુ બી એન્ડ ટુ રિમેમ્બર ઓલ, અને જૂની માહિતી જે પણ આપણી પાસે છે એને યાદ રાખવા માટે, જૂની માહિતીને આપણે યાદ રાખી શકીએ તો યાદ રાખવા માટે, એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, અને નવી માહિતીને પણ, એન્ડ ટુ બી ઇન એ પોઝિશન, અને એ સ્થિતિમાં હોવું જોઈએ ટુ થિંક લોજિકલ, આપણે તર્કબદ્ધ રીતે એક પ્રકારના તર્ક સાથે એ વિચારી શકીએ, એ એની વાત છે. ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, આપણે તર્કબદ્ધ રીતે એ બાબત વિચારી શકીએ. એના માટે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તમારે તમારી જે માનસિક ક્ષમતા છે ને, એ માનસિક ક્ષમતાની જરૂર છે ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવો હોય, આપણે અભ્યાસ કરવો હોય તો એના માટે આપણી માનસિક ક્ષમતા છે ને એ હોવી જોઈએ, અને આપણે આપણી માનસિક ક્ષમતા હોય તો જ આપણે સારી રીતના આપણો જે પણ કાંઈ અભ્યાસ છે એ અભ્યાસ કરી શકીએ, ટુ વર્ક, કાર્ય કરવા માટે આપણે આગળ કાર્ય કરી શકીએ, તો એ કાર્ય કરવા માટે, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, ટુ ઇમ્પોઝ લાદી દેવું, એ કન્સ્ટ્રક્ટિવ એટલે કે સર્જનાત્મક, કંઈ સર્જન કરી શકાય એવું, કાર્ય કરી શકાય એવું એ રૂટીન છે લાદી દેવું, ઓર્ડર ઇન યોર લાઈફ, તો આપણા જીવનમાં એક રૂટીન હોવો છે અને નિયમ નિયમ પાલન છે એ હોવો છે, અને એ હોય તો જ આપણે સારી રીતના આપણું જે પણ કંઈ કાર્ય છે એ કરી શકીએ, એન્ડ ટુ મેક એ રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને રોજબરોજનો તાર્કિક નિર્ણય છે ને એ કરી શકે, રોજબરોજમાં લેવાતો જે તાર્કિક નિર્ણય છે એ તાર્કિક નિર્ણય આપણે એને કારણે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ એ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ એ કાર, જો તમારે પાસે તક છે એ ચાલવાની, ઇફ યુ હેડ એ ચોઇસ ટુ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, એક ચાલીને જવાની તક છે અને બીજું છે કાર લઈને જવાનું તક છે, ધ ફેક્ટ દેટ, હકીકત એ છે આ બે વિકલ્પો આપણી પાસે છે, હવે કયો વિકલ્પ પસંદ કરવો એ આપણે તર્કથી, આપણી બુદ્ધિથી આપણે વિચારવાનું છે, એ આપણને ખબર હોવી જોઈએ, આપણે બુદ્ધિથી તર્કબદ્ધ રીતે વિચારીને આપણે નિર્ણય લેવાનો છે. ફેક્ટ છે, હકીકત એ છે, સખત વરસાદ છે ને એ પડી રહ્યો છે, સખત વરસાદ બહાર છે એ સખત વરસાદ છે પડી રહ્યો છે, રેનિંગ હાર્ડ, એન્ડ યુ હેડ એ કોલ્ડ કુડ લીડ યુ ધ ડિસિઝન ડે, અને એ સખત ઠંડી છે અને તમને એ નિર્ણય તરફ લઈ જાય છે, એ તમને નિર્ણય એ નિર્ણય તરફ દોરી જાય છે, ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કાર લઈ જવીને એ સારોની બાબત હતી, સારો નિર્ણય એ હતો, તો આપણને કાર લઈ જવા તરફ એ લઈ જાય છે, ધેટ વુડ બી એ રેશનલ ડિસિઝન. આ છે ને એક તર્કબદ્ધ જે પાયાનો છે એ પાયાનો નિર્ણય છે, બેઝડ ઓન કરંટ સર્કમસ્ટેન્સીસ, જે વર્તમાનની જે સંજોગો છે ને એ વર્તમાનના જે પણ સંજોગો છે એ સંજોગો પ્રમાણે એ તર્કબદ્ધ છે એ નિર્ણય છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, મન છે ને એ તાર્કિક છે, એન્ડ લોજિકલ પાર્ટ ઓફ ઇટ, અને એ લોજિકલ એક તર્કબદ્ધ છે ને આ ભાગ છે, એ તર્કબદ્ધ ભાગ છે, ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અન ઇમોશનલ ચોઇસીસ, ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન. તો મન છે ને આપણો તર્કબદ્ધ ભાગ છે કે જે આપણને મદદરૂપ થાય છે, અન ઇમોશનલ છે, લાગણીથી નિર્ણય નથી કરવાનો, લાગણી વગર આપણે આપણો નિર્ણય બુદ્ધિથી, આપણે ઈશ્વરે આપેલી જે બુદ્ધિ છે ને એનાથી આપણે નિર્ણય, અન ઇમોશનલ ચોઇસ એન્ડ સ્ટોર, એ માહિતીનો સંગ્રહ કરવાનો છે આપણા મનમાં, અને રિટ્રીવ, એ માહિતીને પાછી મેળવવાની છે, જે પણ માહિતી છે આપણી પાસે એ, એન્ડ રિટ્રીવ, એન્ડ ટુ ઓર્ડર એન્ડ ટુ કેલ્ક્યુલેટ, આદેશ કરવાનો છે આપણા મનને અને ગણતરી કરવાની છે. આ આપણે બાબત આપણે તર્કબદ્ધ રીતે આપણી બુદ્ધિથી આ બાબત વિચારવાની છે, અને એ રીતે આપણું જે પણ કંઈ કાર્ય છે એ કરવાનું. એ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, સારું ઉદાહરણ છે ને, સારું
ઉદાહરણ સારું ઉદાહરણ એ છે એક ઇન્ટરેક્શન કોના વચ્ચેનું ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન મન અને લાગણી એ વચ્ચેનું ઇન્ટરેક્શનનું સારું ઉદાહરણ એ છે ઇઝ એક્ઝામ નવ એક્ઝામ નવ એટલે જ્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ ખાસ કરીને એક્ઝામને કારણે તો એ એક્ઝામ નવ છે અને એ આપણે ઘણી બધી વાર આપણે પરીક્ષા ખંડમાં જઈએ છીએ આપણને બધું આવડતું હોય આપણને બધી બાબતોની ખબર હોય છે પણ આપણે જ્યારે નિરાશ થઈ જઈએ આપણે જ્યારે તણાવ સ્ટ્રેસ અનુભવીએ અને એને કારણે આપણને જે પણ યાદ છે ને બધું ભૂલાઈ જાય છે આપણને કોઈ વસ્તુ ત્યારે યાદ હોતી નથી તો એ બાબત પણ સમજવાની એ બાબત પણ અગત્યની છે કે આપણે સ્ટ્રેસ મુક્ત રહીએ તણાવ મુક્ત રહીએ તો જ આપણું જે પણ કાંઈ કાર્ય છે એ કરી શકીએ પરીક્ષામાં એ થતું હોય કે ત્રણ કલાકમાં આપણે બધું આપણે જે પણ અભ્યાસ કર્યો છે આખા વર્ષ દરમિયાન એ આપણા જે પેપર છે એમાં એ લખવાનું હોય છે તો પણ આપણે જ્યારે તણાવમાં હોઈએ ત્યારે એ બધું ભૂલી જઈએ છીએ અને બહાર એક પરીક્ષા ખંડની બહાર નીકળે ત્યારે યાદ હોય છે એટલે તણાવ છે એ આપણને એ દ્રષ્ટિએ ખૂબ જ નુકસાનકારક છે એ હોય છે યોર મેન્ટલ કેપેસિટી એઝ હેલ્પ તમારી જે માનસિક ક્ષમતા છે ને એ મદદરૂપ થાય છે યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ એ યાદ રાખવા માટે અહીં રિટેન એટલે યાદ રાખવું એ અર્થમાં છે રિમેમ્બરના અર્થમાં રિટેન શબ્દનો ઉપયોગ થયો છે યોર મેન્ટલ કેપેસિટી તમારી માનસિક ક્ષમતા એ તમને યાદ રાખે છે વોટ યુ હેવ રિવાઇઝ તમે જે પણ રિવાઇઝ કર્યું છે જે પણ પુનરાવર્તન કર્યું છે એ યુ નો યોર સ્કોપ તમારી જે ક્ષમતા છે તમારી જે કાબેલિયત છે એ તમને ખબર છે કે તમારી કાબેલિયત શું છે ને એનો તમને ખ્યાલ છે બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ પરંતુ તમે જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ અને લાગણીશીલ બની જાઓ છો અને લાગણીવાળા બની જાઓ છો બાય એક્સેપ્ટિંગ ડિફિકલ્ટી કે જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓની અપેક્ષા રાખો છો એન્ડ ઇમેજિંગ ફેલ્યુર અને જે નિષ્ફળતા છે ને એ નિષ્ફળતાની તમે કલ્પના કરી જે પણ નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાઓની કલ્પના કરી ઓલ ઓફ સડન અને અચાનક ઓલ ઓફ સડન અચાનક ધ કેરફુલ સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ અચાનક છે જે માહિતી છે કે જે માહિતી સાવચેતીપૂર્ણ રીતે એ ભરેલી સાવચેતીપૂર્ણ રીતે ભરેલી છે એ હવે પ્રાપ્ય નથી એ હવે પ્રાપ્ય નથી સાવચેતીપૂર્ણ રીતે જે માહિતી ભરેલી છે ને એ સાવચેતીપૂર્ણ રીતે જે પણ માહિતી ભરેલી છે ને એ પ્રાપ્ય નથી યોર ઇમોશન હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર તમારી જે લાગણી છે તમારી લાગણી છે એ અવરોધરૂપ છે કે જે તમારી આંતરિક માહિતી જે પણ તમે સંગ્રહ કર્યો છે આપણા મનમાં જે પણ માહિતીનો સંગ્રહ કર્યો છે એની વાત કરી છે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ તમે તમારી જાતને કેવો પ્રતિભાવ આપો છો ઇન ધ ફોલોઈંગ વેઝ નીચેની જે રીતો આપી છે એ નીચેની રીતમાં તમે કેવો એને પ્રતિભાવ આપો છો પહેલો છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ થિંગ્સ જે પણ બાબતો છે એના ઉપર તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી થાય છે આ એક બાબત છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી તમે વારંવાર તમારી જે યાદ શક્તિ છે જે તમારી સ્મૃતિ છે એ સ્મૃતિમાં તમે વારંવાર ભૂલી જાઓ છો અથવા ઓછું યાદ રહે છે એ બીજી બાબત છે યુ હેવ અ લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ તમારા મનમાં બીજી ઘણી બધી બાબતો છે ઘણા બધા વિચારો છે બટ કેન નોટ ગ્રાફ્સ એ ક્લિયર સ્ટોન પણ એક મજબૂત પકડ એક સ્પષ્ટ વિચાર એ તમે નથી પકડી શકતા જે સ્પષ્ટ વિચાર આપણામાં હોવો જોઈએ કોઈ પણ કાર્ય માટે એ આ પણ સ્થિતિ છે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર તમે એ જે પણ કાર્ય કરો છો ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે પરંતુ એ પહેલાં તમે એ કાર્ય છે ઝડપથી પૂરું કરવા માટે શક્તિમાન હતા ઝડપથી એ કાર્ય પૂરું કરી શકતા આ પણ છે યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ તમે ઘણું બધું કાર્ય શરૂ કરો છો બટ ડુ નોટ ફિનિશ એની પણ કોઈ પણ કાર્ય છે એ પૂર્ણ કરતા નથી ઇફ યસ
જો આ બધું હા હોય ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન આ બધી જો હા હોય ને તો તમે માનસિક તણાવ અનુભવો છો તમારે માનસિક તણાવ છે એ એની નિશાની છે કે તમે માનસિક રીતે તણાવમાં છો તો બેટર યુ ડીલ ધ મેન્ટલ સ્ટ્રેસ જેટલી સારી રીતના તમે તણાવ સાથે જે પણ તણાવ સાથે એની સાથે વ્યવહાર કરો ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ એટલી ઓછામાં ઓછી તમારી જે માનસિક ક્ષમતા છે ને એ અસર કરશે ઓછામાં ઓછી તમારી જે માનસિક ક્ષમતા છે માનસિક ક્ષમતાને અસર કરશે તો ફોલોઈંગ એક્સરસાઇઝ નીચેની એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ એ તમને મદદરૂપ થશે ટુ બિલ્ડ એ બેટર સ્ટ્રેસ વધારે સારી રીતના આપણે જે તણાવ છે એ તણાવમાંથી હું ઝડપથી રિકવરી કરી શકું જેના માટે રીસાઇલેન્સ શબ્દ છે ઝડપથી એમાંથી રિકવર થઈ સ્પીડી રિકવરી થાય જેને આપણે રીસાઇલેન્સ શબ્દનો ઉપયોગ કર્યો છે બિલ્ડ એ બેટર સ્ટ્રેસ રીસાઇલેન્સ એન્ડ રીબેલેન્સ અને ફરીથી એ સમતોલ આપણે પ્રાપ્ત કરીએ રીબેલેન્સ કરીએ યોર સેલ્ફ તમારી જાતને ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ તમારી માનસિક ક્ષમતા છે ને એ ક્યારની શરૂ થઈ છે ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ જે માનસિક જે ક્ષમતા છે ને એને શરૂ થઈ છે અને એને એ એને એટલા માટે શરૂ થઈ છે કે આપણે જે તણાવ અનુભવીએ છીએ એ તણાવને કારણે તો સરસ રીતે